ની અંદર એક યુવક સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી. એ ફરિયાદ કર્યા પછી ખબર પડી કે આ ફરિયાદ ખોટી હતી. પણ જ્યારે આ વસ્તુની ખબર પડી એ વખતે બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે એ વખતે યુવકે સુસાઇડ કરી લીધું હતું. ઘણા બધા યુવકો જોડે આવું થતું હોય છે, એમની સામે ખોટા રેપની ફરિયાદ થાય છે. પણ આવા કિસ્સાઓમાં કરવું શું? આનો જ અભાવ હોય છે, એટલા માટે થઈને સુસાઇડ જેવી ઘટના બને છે. અને એટલા માટે થઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોઈ પણ યુવતી જો તમારી સામે ખોટા રેપની ફરિયાદ કરે તો તમે શું કરી શકો છો, આવા હની ટ્રેપમાંથી કેવી રીતના બચી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. પહેલા આપણે વાત કરીએ કે હની ટ્રેપ શું છે. કોઈ પણ એક યુવતી જે છે, કોઈ એક વ્યક્તિને ફોસલાવીને અને મનાવીને એની જોડે શારીરિક સંબંધ બાંધે, પછી એ સંબંધ બાંધ્યા પછી એને કહે કે તું મને આટલા પૈસા આપી દે, અથવા તો તું આવું કર, નહીં તો હું તારી સામે કેસ કરીશ, નહીં તો તારા ફોટોઝ કે વિડીયોઝ વાયરલ કરીશ. એટલા માટે શું થાય, સામેનો વ્યક્તિ પોતાની ઇજ્જત બચાવવા માટે થઈને જે પણ પૈસા માંગે આપી દે, અથવા તો શું કરે, સુસાઇડ. પણ આવા કેસોમાંથી બચવું કેવી, તેની માટે થઈને સૌથી પહેલા આપણે રેપની ડેફિનેશન સમજવી પડશે કે રેપ કોને કહેવાય. આઈપીસીની કલમ નંબર 375 અંતર્ગત કુલ 7 ડેફિનેશન આપવામાં આવી છે રેપની, કે કોઈ પણ એક પુરુષ અને સ્ત્રી વચ્ચે જ્યારે રેપની ડેફિનેશન ક્યારે ગણાશે. પહેલું છે, કોઈ પણ સ્ત્રી છે એની ઈચ્છા વિરુદ્ધ, અગેન્સ્ટ હર વિલ. બીજું, એની મરજી વિરુદ્ધ, અગર એની ઈચ્છા વિરુદ્ધ અથવા તો એની મરજી વિરુદ્ધ કોઈ પણ જાતનો ઇન્ટરકોર્સ કરવામાં આવ્યો છે તો એ રેપ ગણાશે. ત્રીજું, કોઈ પણ એક યુવતી છે એની જોડે કોઈ પણ જાતનો શારીરિક સંબંધ બંધાયો છે કોઈ વ્યક્તિના ડરમાં રાખીને કે જો તું આવું નહીં કરે તો હું આને મારી દઈશ અથવા તો એને નુકસાન પહોંચાડીશ, એ કિસ્સાઓમાં. ચોથો કિસ્સો, યુવતીને ખબર હોય કે સામેવાળો વ્યક્તિ મારો પતિ નથી પરંતુ એની જોડે મારા લગ્ન થવાના છે અને એના પછી કદાચ એ વ્યક્તિ એને ચીટ કરે, તો એ કિસ્સાઓની અંદર. પાંચમા કિસ્સામાં, જે તે યુવતીની માનસિક સ્થિતિ જે તે વખતે સારી ના હોય, અથવા તો હું સાદી ભાષામાં કહું તો છેતરીને કે ફોસલાવીને. છઠ્ઠો કિસ્સો, કોઈ પણ યુવતી એની મરજી હોય કે ના હોય, અગર એની ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે તો એ કિસ્સાઓની અંદર એને રેપ ગણવામાં આવશે. અને સાતમો કિસ્સો, જ્યારે કોઈ પણ યુવતી જે છે પોતાનું કન્સેન્ટ કમ્યુનિકેટ કરવામાં સક્ષમ ના હોય, એટલે કદાચ મૂંગી બહેરી હોઈ શકે છે, તો એ કિસ્સાઓની અંદર આ વસ્તુ થઈ શકે છે. તો ટોટલ આ 7 કિસ્સાઓને રેપ આપણે ત્યાં ગણવામાં આવ્યો છે ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત. હવે આની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ યુવતી સાથે તમે કોઈ પણ શારીરિક સંબંધ બાંધો છો તો એ કિસ્સાઓની અંદર તમે એની જોડે કોઈ બળજબરી નથી કરતા, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એની સાથે એની મરજી છે કે નહીં એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવા જ્યારે કોઈ પણ સંબંધ બંધાય છે તો એના પ્રૂફ હોવા તમારી જોડે જરૂરી છે કે તમે કોઈ પણ યુવતી જોડે સંબંધ બાંધો છો તો એની અંદર એની મરજી છે. એની મરજી તમે કેવી રીતના સાબિત કરી શકો છો? તમારી જોડે કોઈ પણ જાતના ચેટ્સ હોય, તમારી જોડે કોઈ પણ જાતના કોલ રેકોર્ડિંગ્સ હોય, એના ઉપરથી તમે જાણી શકો છો કે એની મરજી હતી. એ પણ મરજીની અંદર તમે એને બળજબરીપૂર્વક નથી કહી શકતા, એ પ્રોપર પોતાની સભાન અવસ્થામાં જો તૈયાર હોય તો એ કિસ્સાઓની અંદર એને રેપ નહીં ગણાય. અને એટલા માટે થઈને ઘણી બધી ચેટ્સ, ઘણી બધી વાતો એવી હોય છે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે કે જેની અંદર આપણને ખબર પડતી હોય છે કે એક નોર્મલ વસ્તુ હતી, આમાં કંઈ બહુ મોટી વાત નહોતી. આપણે ત્યાં ઘણીવાર એવું બને છે કે જ્યારે એક પુરુષ અને સ્ત્રી ઘરેથી ભાગીને લગ્ન કરે, પાછા જ્યારે પરિવારમાં પરત ફરે ત્યારે યુવતીના પરિવારવાળા દબાણ કરતા હોય છે કે તારે રેપનો કેસ કરવો પડશે જેથી છોકરાને ભાન પડે. એની સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે કોઈ પણ યુવતી જશે તમને હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરે છે તો ઓબ્વિયસલી છે તમારી જોડે કંઈક માંગણી કરશે, તમારી જોડેથી પૈસા માંગશે, પ્રોપર્ટી માંગશે, કંઈક પણ માંગશે. અને જે પણ વસ્તુ માંગે છે એનું જો તમારી જોડે પ્રૂફ છે તો એ કિસ્સાઓની અંદર તમે સામો કેસ કરી શકો છો. હવે આ તો થઈ રેપની ડેફિનેશન, પણ કદાચ માની લો કે આપણી જોડે એવું થાય કે કોઈ વ્યક્તિ તમારી ઉપર ખોટા આરોપો નાખે તો શું કરવું? તો પહેલી તો તમે સામે એફઆઈઆર કરાવી શકો છો કે મારી ઉપર જે આરોપો છે એ ખોટા છે. અને પ્રાઇમા ફેસી જો લાગશે કે તમારી ઉપરના જે આરોપો છે એ ખોટા છે તો પોલીસ પણ એફઆઈઆર નોંધી લેશે. હવે આના સિવાય કઈ કઈ કલમો હેઠળ યુવતી ઉપર, સામેની વ્યક્તિ ઉપર જે છે કેસ થઈ શકે છે એની વાત કરીએ. આઈપીસીની કલમ નંબર 384 હેઠળ એક્સટોર્શન, આઈપીસીની કલમ નંબર 385 હેઠળ પુટિંગ અ પર્સન ઇન અ ફિયર ઓફ ઇન્જરી ઇન ઓર્ડર ટુ કમિટ એક્સટોર્શન, અને આઈપીસીની કલમ નંબર 389 હેઠળ પુટિંગ અ પર્સન ઇન અ ફિયર ઓફ ડેથ ઓર ગ્રીવન્સ હર્ટ ઇન ઓર્ડર ટુ કમિટ એક્સટોર્શન. એટલે કે ખંડણી માટેના આ 3 કાયદાઓ છે એના અંતર્ગત સામેવાળી વ્યક્તિ ઉપર કેસ થઈ શકે છે. એની સાથે તમે માનહાનિનો કેસ પણ કરી શકો છો. અને આ કિસ્સાઓની અંદર પોલીસ પણ જો તમારી જોડે ગેરવર્તન કરે, તમારી સામુ વિરુદ્ધ વર્તન કરે તો એમની સામે પણ કેસ થઈ શકે છે. યાદ રાખજો, તમે નિર્દોષ છો ને તો આપણે કોઈ જ કોર્ટ તમને સજા નથી આપી શકવાની, કારણ કે કોર્ટનો એક કાયદો હોય છે કે 100 દોષીઓ ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એટલા માટે જેટલા પણ વ્યક્તિઓ નિર્દોષ હોય ને એમને જરાય ડરવાની જરૂર નથી. તેમ છતાં ઘણા લોકોને એવું થાય કે શું ખરેખર ભારતમાં આવું થાય છે? 2021નો આંકડો છે NCRB નો, એના અંતર્ગત અંદાજે 46,000 જેટલા રેપના કેસો નોંધાયા હતા, જેની અંદરથી 4,009 કેસો ખોટા હતા ફાઇનલ રિપોર્ટ પ્રમાણે.
એનો મતલબ અંદાજે 8% આજુબાજુના કેસો ખોટા હતા. જસ્ટ ઇમેજિન 4000 લોકો પર શું વીતી હશે. અને એટલા માટે થઈને આ વિડીયો બધા જોડે શેર કરી દેજો, કારણ કે બહુ જ જરૂરી છે. ભવિષ્યમાં કોઈ જોડે આવું થઈ પણ શકે છે. ઓકે, એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એ પણ આપી દઉં છું કે કોઈ પણ વ્યક્તિ જે છે પોતાની પત્ની જોડે શારીરિક સંબંધ માણે છે તો એ વસ્તુ જે છે રેપના કિસ્સામાં નથી આવતી. તો આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને આ વિડીયોને તમારે બધા જોડે શેર કરી દેવાનો છે. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર. ધન્યવાદ.